गुड मॉर्निंग फ्रेंड्स, लास्ट लेक्चर अंदर आप एरिथमेटिक ऑपरेटर्स जोया था जेनी अंदर आप एडिशन सबट्रैक्शन मल्टीप्लिकेशन डिविजन और रिमाइंडर नो यूज करो तो आज आप आग जोशू एम सौथी पहला प्रोग्राम जो सीम्पल इंटरेस्ट नो सीम्पल इंटरेस्ट कोने कहे जेने सादू व्याज आप कही बड़े सिंपल इंटरेस्ट फॉर्मुला शू है तो पी मल्टीप्लाय बाय आर मल्टीप्लाय बाय एन डिविजन बाय 100 जेने कहवाय सिंपल इंटरेस्ट प्रिंसिपल अमाउंट मल्टीप्लाय बाय रेट ने मल्टीप्लाय बाय नंबर ऑफ ईयर आमे कहे सिंपल इंटरेस्ट। तो आपणे शू इनपुट करवानुं आवशे तो के थ्री वेल्यूज इनपुट करवी पड़शे। एक छे प्रिंसिपल अमाउंट जेने पी तरीके कंसिडर करी छे, एक छे रेट ऑफ इंटरेस्ट जेने आपणे आर तरीके कंसिडर करशी, અને નંબર ઓફ યર્સ જેને આપણે એન તરીકે કન્સિડર કરશે, અને આઈ જે લીધેલો છે એ ઇન્ટરેસ્ટ તરીકે કન્સિડર કરશે, કેટલું ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરી આપણે એ આઈ નામના વેરિયેબલમાં આપણે સેવ કરશું। કમ્પ્લીટ પી આર અને એન ત્રણે ત્રણ ઇન્ટીજરમાં ડિક્લેર કરેલા છે, તો સીએલઆર ઇન્ટીજર પી આર અને એન સીએલઆર સીઆર ફંક્શન ક્લિયર સ્ક્રીન કરવા માટે પછી એન્ટર એ પી જેને આપણે પ્રિન્સિપલ તરીકે લખીએ છીએ, એન્ટર એ પી સ્કેન એ પર્સન્ટેજ ડી એડ્રેસ ઓફ પી પ્રિન્ટ એફ એન્ટર એ આર જેને રેટ ઓફ ઇન્ટરેસ્ટ કહે છે, એન્ટર એ આર સ્કેન એ પર્સન્ટેજ ડી એડ્રેસ ઓફ આર પ્રિન્ટ એફ એન્ટર એ એન જેને કહેવાય નંબર ઓફ યર છે સ્કેન એ પર્સન્ટેજ ડી એડ્રેસ ઓફ એન। આ ત્રણ વસ્તુ આપણે ઇનપુટ છે કે હવે પ્રોસેસ કરવાની છે શું છે તો કે ઇન્ટરેસ્ટ ક્યારે ફાઇન થશે તો કે ઇન્ટરેસ્ટ બરાબર प्रिंसिपल अमाउंट मल्टीप्लाय बाय रेट मल्टीप्लाय बाय ईयर डिविजन बाय 100। तो ये फॉर्मुला यूज करो पी मल्टीप्लाय बाय आर पी मल्टीप्लाय बाय आर मल्टीप्लाय बाय एन डिविजन बाय 100। आ जे प्रोसेस करेली छे एनो आंसर क्या सेव थशे तो आई नामना वेरिएबल में, अने अहीं आई नामना वेरिएबल नी वेल्यू अहीं प्रिंट करावेली छे। આપણે એને કમ્પાઇલ કરશે, સૌથી પહેલા કમ્પાઇલ એરર આવી નથી, રન પ્રિન્સિપલ એમાઉન્ટ વન થાઉઝન્ડ રેટ થ્રી નંબર ઓફ યર 2 60 રૂપિયા, તો ગણી લ્યો 30 2 60 બરોબર 10 × 3 × 2 એટલે 60 આવ્યો। હવે એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા જે વેલ્યુ તમે ઇન્સર્ટ કરો છો અને ઇન્સર્ટ કર્યા પછી જે પ્રોસેસ કરે છે એ ઇન્ટીજર ડેટા ટાઈપમાં ડિક્લેર કર્યું છે એટલે એની રેન્જ તમારે યાદ રાખવી પડશે। જોઈ લઈએ, હવે એક એક્ઝામ્પલ આપું છું, અહીંયા 10,000 આપું છું, અહીંયા 3 આપું છું, 10 × 3 10 × 3 એટલે મલ્ટીપ્લાય કરેલો એટલે 30 થઈ ગયા, હવે 2 30 2 60 ડિવિઝન બાય 100 એટલે 60,000 થયા ડિવિઝન બાય 100 એટલે કેટલા થાય 600। આન્સર શું આવ્યો −5 5 રેડી, તમને સર આવો આન્સર કેમ આવ્યો? સિમ્પલ લોજિક છે અને એની એક લિમિટેશન કયો તો પણ સમજાશે, લિમિટેશન કયો તો તમને જલ્દી સમજાશે। લિમિટેશન શું છે? બેઝિકલી તમે જ્યારે કોઈ પણ વેરિયેબલ તમે ડિક્લેર કરો છો ત્યારે જે ડેટા ટાઈપમાં તમે ડિક્લેર કરો છો એ ડેટા ટાઈપની લિમિટ હંમેશા યાદ રાખવી પડે। એની લિમિટ્સ મીન્સ કે એના પછીની વેલ્યુ જે કાઉન્ટ કરો છો એ જો એની લિમિટની અંદર આવતી હોય તો પોસિબલ છે, જો એની લિમિટની બહાર વેલ્યુ જશે તો એનો આન્સર હંમેશા ગાર્બેજ વેલ્યુ જ આવશે, અને અહીંયા જે −55 છે એ ગાર્બેજ વેલ્યુ કારણે જ જનરેટ થઈ છે। રીઝન તમને સમજાવી દઉં છું, બેઝિકલી પી 10,000 છે, 10,000 મલ્ટીપ્લાય બાય 3 કરો એટલે કેટલા થાય 30,000, ઇન્ટીજરની રેન્જ કેટલી છે 32,769 એક માઇનસમાં છે અને એક પ્લસમાં છે, 67 વાળું માઇનસમાં છે અને 69 વાળું પ્લસમાં છે। કમ્પ્લીટ
રેડી. હવે તમે 30,000 થાય એટલે 10 મલ્ટીપ્લાય બાય 3 કરો ત્યાં સુધી વાંધો નથી, 30,000 છે. પણ જેવું એને મલ્ટીપ્લાય બાય 2 થયું ને એટલે એની કિંમત થઈ ગઈ 60,000. 60,000 છે ઇન્ટીજરની રેન્જની બહાર હોઈ ગયું એટલે એનો આન્સર ગાર્બેજ વેલ્યુ આવવાની શક્યતા વધારે છે. જે પણ કેલ્ક્યુલેશન થાય એ કેલ્ક્યુલેશન ઇન્ટીજન ડેટા ટાઈપની જે રેન્જ આપેલી છે એ રેન્જની અંદર થાય ને તો જ એ પોઝિટિવ છે. જો એની રેન્જની બહાર ગયું તો સમજી લેજો કે એની વેલ્યુ અથવા એનો આન્સર હંમેશા ગાર્બેજ વેલ્યુ જ આવશે. એટલે જ્યારે વેલ્યુ નાખો ત્યારે એની ડેટા ટાઈપની લિમિટેશનને ધ્યાનમાં રાખીને નાખવાની. એના માટે એક ઓપ્શન છે, ક્યારેક ક્યારેક અમુક જગ્યાએ તમને પી ડિવિઝન બાય 100 અને અહીંથી નીકળી જશે. રન અગેન 10,000 3 અને 2 આવી ગઈ 600. તો શું કરે છે? તો બેઝિકલી કરે છે શું કે સૌથી મોટી એમાઉન્ટ કેની આવવાની છે ને, તો કે પ્રિન્સિપલ એમાઉન્ટની. એને જે ડિવિઝન બાય 100 કરી નાખો એટલે જે એમાઉન્ટ હશે એ નાની થઈ જશે. તો જાણે કે તમે 10,000 નાખો એને ડિવિઝન 100 કરો એટલે શું આવે? 100 થઈ ગઈ. તો હવે જેને મલ્ટીપ્લાય બાય આર અને એન થશે એની રેન્જમાં જ આવશે, કારણ કે ઓલરેડી જે સૌથી મોટી એમાઉન્ટ કોને પ્રિન્સિપલ એ જ તમે નાની કરી નાખી, 100 ગણી નાની કરી નાખી અથવા ડિવિઝન બાય 100 કરી નાખ્યા એટલે ઓલરેડી નાની એમાઉન્ટ થઈ ગઈ. હવે એને મલ્ટીપ્લાય બાય 3 કરો તો 2 મલ્ટીપ્લાય બાય એર અને એડ કરો તો ઓટોમેટિક આન્સર નાનો થઈ જશે. ક્યારેક આવી પણ પ્રોસેસ કરવી પડે છે. આ યાદ રાખજો, જો ગાર્બેજ વેલ્યુ જનરેટ કરતા હોય મોટી વેલ્યુ ઇન્સર્ટ કરી હોય તો પ્રિન્સિપલ એમાઉન્ટને ડિવિઝન બાય 100 કરી નાખો એટલે એ ઓલરેડી નાની એમાઉન્ટ થઈ જશે, જેથી કરીને તમારા કેલ્ક્યુલેશનમાં આન્સર આવવાની શક્યતા મીન્સ ગાર્બેજ આવવાની શક્યતા બહુ ઓછી રહેશે. તો ઇન્ટીજરની લિમિટ તો યાદ રાખવાની જ, ઇન્ટીજરની લિમિટ તો તમારે યાદ રાખવાની જ. કમ્પ્લીટ? તો આ છે તમારો સિમ્પલ ઇન્ટરેસ્ટનો પ્રોગ્રામ. નેક્સ્ટ છે કન્ટિન્યુ ઇન સીઆઈ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. મારી ફાઇલ પડી છે પ્રોગ્રામ્સ ની અંદર 2020 ની એસઆઈ અને સીએ. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે સીએ જોયું હતું, હવે આપણે સોરી એસઆઈ જોયું હતું, અત્યારે હવે સીએ જોશે. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. તો સૌથી પહેલાં પ્રિન્સિપલ એમાઉન્ટ માટે પી લીધેલો છે, રેટ માટે એન, રેટ માટે આર લીધેલો છે, નંબર ઓફ યર માટે એન લીધેલો છે, એસઆઈ માટે સિમ્પલ ઇન્ટરેસ્ટ માટે એસઆઈ લીધો છે અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ માટે સીએ લીધેલો છે, સીએલ સીએ લીધેલો છે અને ફ્લોટમાં લીધેલું છે. પ્રિન્સિપલ એમાઉન્ટ રેટ અને યર સ્કેન એપથી મેં ઇન્સર્ટ કરાવેલા છે. એસઆઈ ઇક્વલ ટુ પી મલ્ટીપ્લ બાય આર મલ્ટીપ્લ બાય એન ડિવિઝન બાય 100. CA equal to P multiply by into bracket 1 plus bracket ની અંદર R upon 100 અને rest to N, એનું ફોર્મ્યુલા છે. તો એ ફોર્મ્યુલા સેટ કરી છે P multiply by power, power કોનો કરો છો? 1 plus R division by 100 bracket over કરી એને rest to N કરવાનો છે. તો એ વસ્તુ મેં અહીંયા કરેલી છે. ફોર્મ્યુલા શું છે? તો કે 1 plus R division by 10. પહેલા શું કરવું છે? આર ડિવિઝન બાય 10 એટલે પહેલી ફોર્મ્યુલા મેં આર ડિવિઝન બાય 10 લીધેલી છે, જે બ્રેકેટમાં લીધેલી છે. એનો જે આન્સર આવે એના સાથે 1 ને પ્લસ કરવાનો છે. તો 1 ને પ્લસ કર્યો છે, એનો જે આન્સર આવે એટલે એના માટે બ્રેકેટ એક કરેલા છે. અને લાસ્ટ કયો છે? પાવર ફંક્શનનો. તો આ જે બ્રેકેટ છે એ પાવર ફંક્શનનો છે. પાવર ઇન્ટુ બ્રેકેટ ફર્સ્ટ વેલ્યુ તરીકે આ લેવાની છે અને એનો તમારે રેસ્ટ કરવાનો છે. રેસ્ટ કોણ છે? તો કે એન, નંબર ઓફ યર. અને આખી પ્રોસેસ છે એટલે આખી પ્રોસેસ માટે અહીંયા પાછો એક બ્રેકેટ કર્યો છે અને પાછો બ્રેકેટ અહીંયા પૂરો કરેલો છે. અગેન રિપીટ કરાવું છું, ફોર્મ્યુલા છે પી મલ્ટીપ્લાય બાય 1 પ્લસ આર ડિવિઝન બાય 100 બ્રેકેટ ઓવર અને રેસ્ટ ટુ એન. તો પહેલી ફોર્મ્યુલા છે પી મલ્ટીપ્લાય, તો પી મલ્ટીપ્લાય કર્યું, પછી બ્રેકેટ છે, બ્રેકેટની અંદર પહેલી પ્રોસેસ 1 પ્લસ આર ડિવિઝન બાય 100 એટલે પહેલાં મારે કરવાનું છે આર ડિવિઝન બાય 100 જે આન્સર આવે ને એનો 1 સાથે એડિશન કરવાનું છે. તો 1 પ્લસ આર ડિવિઝન બાય 100 એ બ્રેકેટમાં લખેલી પહેલી પ્રોસેસ કરશે, એ જે આન્સર આવશે એ શું કરશે? 1 સાથે એડિશન કરશે એટલે આ બ્રેકેટ અહીંયાથી પૂરો થયો, આ એનો ચાલુ થયો. પછી શું કે રેસ્ટ કરવાનું છે એટલે પાવર ફંક્શનનો યુઝ કરે, પાવર અને રેસ્ટ ટુ એન.
नीचे एसआई અને સીઆઈ પ્રિન્ટ કરાવ્યા છે. હવે યાદ રાખજો, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરો છો ઈ બેઝિકલી એમાઉન્ટ આવે ઇન્ક્લુડિંગ પ્રિન્સિપલ એમાઉન્ટ પ્લસ ઇન્ટરેસ્ટ, બે એડ થયેલું હોય એમાંથી આપણે પ્રિન્સિપલ એમાઉન્ટ માઇનસ કરવી પડે, એટલે અહીંયા માઇનસ પી કરેલો છે. હવે પ્રોગ્રામ આપણે કમ્પાઇલ કરું છું, કમ્પાઇલ 00 રન, 1000 રૂપિયાનું 10% લેખે 2 વર્ષનું વ્યાજ, બરોબર 1 વર્ષનું 100 આવે, બીજા વર્ષનું 100 આવે, સિમ્પલ ઇન્ટરેસ્ટ છે તો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ 1નું 100 આવે, બીજા વર્ષે 110 આવે, એટલે 2નો ટુકડો કરી 210 થઈ ગયા. તો આ તમારો એસઆઈ અને સીઆઈ. મેઇન વસ્તુ છે અહીંયા પાવર ફંક્શનનો યુઝ કર્યો છે, રેસ્ટ ટુ માટે અહીંયા પાવર ફંક્શનનો યુઝ થાય છે. બેઝિકલી પાવર ફંક્શનનો યુઝ કરવા માટે અહીંયા અમે મેસ ડોટ એચ હેડલ ફાઇલ લીધેલી છે, યાદ રાખજો. એમનો પાવર ફંક્શનનું આઉટપુટ જનરેટ કરતા નથી, પાવર ફંક્શનનું આઉટપુટ જનરેટ કરવા માટે મેસ ડોટ એચ નામનું હેડર ફાઇલ મેં અહીંયા લીધેલી છે, એટલે એને આઉટપુટ જનરેટ કરેલું છે, નકર અહીંયા એરો જનરેટ કરશે. આ તો તમારો સીઆઈ. નેક્સ્ટ પ્રોગ્રામ નેક્સ્ટ છે, રેક્ટેંગલનો એરિયા કાઉન્ટ કરેલો છે, ડબલ્યુ બરોબર હાઇટ અને વિથ, તે ચોરસ હોય રેક્ટેંગલ હોય, રેક્ટેંગલનો હાઇટ અને વિથ કાઉન્ટ કરે છે. તો સિમ્પલ લોજિક યુઝ કર્યું છે, હાઇટ માટે એચ લીધો છે, વિથ માટે ડબલ લીધેલું છે, બેની વેલ્યુ ઇનપુટ કરાવેલી છે સ્કેન એપ થ્રુ, અને ડબલ્યુ મલ્ટીપ્લાય બાય એચ કરી અને ડાયરેક્ટ આઉટપુટ જનરેટ કરેલું છે, અને કહેવાય એરિયા ઓફ રેક્ટેંગલ. W ઇનપુટ કરેલું છે, અહીંયા H ઇનપુટ કરેલું છે, અહીંયા મલ્ટીપ્લાય કરેલું છે અને અહીંયા પ્રિન્ટ કરાવેલું છે. નેક્સ્ટ છે, વોલ્યુમ પ્રિન્ટ કરાવેલું છે, બરોબર વોલ્યુમ પ્રિન્ટ કરાવેલું 3 R1 R2 R3 છે અને વોલ્યુમ પ્રિન્ટ કરાવેલું છે, બરોબર બેઝિકલી 4 × 3 π R1 × R2 × R3, અહીંયા પાઈની વેલ્યુ ઉપર હેઝ ડિફાઇન કરી પાઈ ઇક્વલ ટુ 3.14 લીધેલી છે, જેને કહેવાય સિમ્બોલિક કોન્સ્ટન્ટ યુઝ કરેલો છે, બરોબર અથવા સ્ટેટમેન્ટ તરીકે યુઝ કરેલો છે, હેઝ ડિફાઇન પીઆઈ ઇક્વલ ટુ 3.14. આ વોલ્યુમ પ્રિન્ટ કરાવેલું છે પીઆઈ મલ્ટીપ્લાય બાય R1 × R2 × R3 × ફ્લોટ 4/4 / 3. આગળ યુઝ કર્યો છે એ ટાઈપકાસ્ટનો યુઝ કરેલો છે. તો બેઝિકલી તમે ટાઈપકાસ્ટનો યુઝ ન કરવો હોય તો રન કરાવી દો છો, અત્યારે આઉટપુટ જોઈ લઈએ આપણે. રન R1 10 R2 20 R3 30 CLR SCR યુઝ કરી લો અહીંયા, લાસ્ટની અંદર ગેટ સી યુઝ કરી લો. લો રન 10 20 and 30 20 12 0.000 આન્સર જનરેટ કર. રીઝન તો કે 3.14 છે ને એનો આન્સર ડાયરેક્ટલી જનરેટ કરે. જો તમારે અહીંયા ફ્લોટ ન લેવું હોય તો અહીંયા તમે યુઝ કરી શકો 0.0 bracket. run 10 20 30 તો પણ તમે કરી શકો છો. રીઝન શું છે તો કે જે 1/3 છે, 1 છે એ ઇન્ટીજર વેલ્યુ છે, 3 પણ ઇન્ટીજર વેલ્યુ છે, ક્યારેક ક્યારેક 4/3 નો કરે, આન્સર જનરેટ નો કરે, તો એવા કેસની અંદર તમારે એને ફ્લોટ વેલ્યુ થાય. અને આગળના બધા ફ્લોટ વેરિયેબલ છે એટલે એને ફ્લોટમાં કન્વર્ઝન કરવું પડે.
ક્યારેક ક્યારેક અમુક કમ્પાઇલરની અંદર ડાયરેક્ટ આન્સર પણ આવી શકે, તો ચિંતા કરવાની નહીં, ન આવે તો તમારે ફ્લોટમાં કન્વર્ટ કરી નાખવાનું. બરાબર, જો આ કમ્પાઇલરની અંદર ડાયરેક્ટ આન્સર જનરેટ થયો નહીં, એને આન્સર ખોટો જનરેટ કર્યો 18840, તો એવા કેસની અંદર તમારે એને ફ્લોટમાં લેવું પડે. જો ફ્લોટમાં નો લ્યો તો એનો આન્સર ખોટો આવે. એને ફ્લોટમાં લઈ, ખાલી ફ્લોટમાં જ લઉં છું, 0.0 જ એડ કર્યો છે, પણ પોઈન્ટ વાળી વેલ્યુ ફ્લોટમાં આવે એટલે એ જનરેટ કરેલું છે. અત્યારે ટાઈપકાસ્ટનો યુઝ ન કરવો હોય તો એ વેલ્યુને તમારે ફ્લોટિંગમાં કન્વર્ટ કરી નાખવાની, તો ઓટોમેટિક એ ફ્લોટમાં કન્વર્ટ થાય છે, આન્સરમાં આટલો ચેન્જ આવે છે. તો આટલી ચેન્જીસને યાદ રાખવાનું. એક છે ટાઈપકાસ્ટ કરેલું છે, આગળ જે યુઝ કર્યો હતો ફ્લોટનો એ ટાઈપકાસ્ટ કરીને યુઝ કરેલો હતો, અને આ છે એ તમને ઇનડાયરેક્ટલી ફ્લોટિંગમાં કન્વર્ટ કરેલું છે. બેયનો આન્સર આવે જ છે. તમે માની લો કે અહીંયા બ્રેકેટ કરી અહીંયા ફ્લોટ લખો છો, અહીંયા 4/3 આમ લખશો તો પણ એ ફ્લોટમાં જ કન્વર્ટ કરશે. બેયનો આન્સર સરખો છે. એક તમે અહીંયા ટાઈપ કાસ્ટિંગનો યુઝ કર્યો છે, અને ઓલાની અંદર તમે ડાયરેક્ટ ફ્લોટ વેલ્યુ એઝેન કરેલી છે. રીઝન શું છે? તો કે જ્યારે ફ્લોટની વેલ્યુ તમે કન્સિડર કરો છો ને, ત્યારે જો કોઈ પણ ઇન્ટીજર પ્રકારની વેલ્યુ હોય અને ઇન્ટીજર ડિવિઝન કરી અને જો પોઈન્ટ વાળી વેલ્યુ જનરેટ કરતું હોય, તો એવા કેસની અંદર તમારે એને ફ્લોટમાં કન્વર્ટ કરવી પડે. જો ફ્લોટમાં કન્વર્ટ ન કરો, પોઈન્ટ વાળી વેલ્યુમાં કન્વર્ટ ન કરો, તો એ વેલ્યુ ડિસ્ટ્રોય થઈ જાય, તેનું કાંઈ આન્સર જનરેટ કરે નહીં. અને છે વોલ્યુમ. નેક્સ્ટ નેક્સ્ટ છે વેલ્યુ સ્વેપિંગ નો પ્રોગ્રામ છે. વેલ્યુ સ્વેપિંગ એક્ઝામ ની અંદર વેલ્યુ સ્વેપિંગ ના બે પ્રોગ્રામ પૂછે છે. એક છે વિથ થર્ડ વેરિયેબલ અને એક છે વિથઆઉટ થર્ડ વેરિયેબલ. બે પ્રોગ્રામ છે. આ જે પ્રોગ્રામ કરેલો છે વિથ થર્ડ વિથઆઉટ થર્ડ વેરિયેબલ નો છે, અને હવે જે પ્રોગ્રામ ઓપન કરું છું વિથ થર્ડ વેરિયેબલ નો છે. બેઝિકલી વિથ થર્ડ વેરિયેબલનો યુઝ કર્યો છે. બરોબર, વિથ યુઝિંગ થર્ડ વેરિયેબલ અને એક છે વિથઆઉટ યુઝિંગ થર્ડ વેરિયેબલ. સ્વેપ કોને કહેવાય? તો સીધી ભાષામાં કહીએ આપણે, સ્વેપ એટલે એક જગ્યાએથી વેલ્યુ શિફ્ટ થઈ અને બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય. આપણે કેમ કાર્ડ સ્વેપ કરીએ છીએ એટલે આપણા ખાતામાં પૈસા ઉપડે અને સામેવાળાના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય, એમ વેલ્યુ સ્વેપિંગમાં પણ એવું જ કહેવાનું છે કે આપણે એકની વેલ્યુ બીજામાં ટ્રાન્સફર કરવાની છે અને બીજાની વેલ્યુ ફર્સ્ટમાં ટ્રાન્સફર કરવાની છે. તો એકનો યુઝ કર્યો છે થર્ડ વેરિયેબલ અને એકનો યુઝ કર્યો છે વિથઆઉટ યુઝિંગ થર્ડ વેરિયેબલ. થર્ડ વેરિયેબલ યુઝ કર્યો એટલે ત્રણ વેરિયેબલ લીધા છે, એ બી સી. એ અને બી ની વેલ્યુ સ્કેનએફ થ્રુ ઇનપુટ કરી લીધેલી છે. પછી એ ની વેલ્યુ મેં સી ને આપેલી છે, પછી બી ની વેલ્યુ મેં એને આપેલી છે, અને હવે સી ની વેલ્યુ મેં બી ને આપેલી છે. હવે બેઝિકલી વિચારજો અહીંયા ખાલી કે એક સી નામનો વેરિયેબલ છે, ખાલી છે, મેં કોઈ પણ વેલ્યુ એઝન કરેલી નથી. હવે કોઈ પણ એક વેરિયેબલની વેલ્યુ હું એને આપી દઉં, કારણ કે એની વેલ્યુ 5 છે, સીની વેલ્યુ કાંઈ નથી, એટલે સી ઇક્વલ ટુ એ કર્યું છે એટલે એની વેલ્યુ 5 છે. તો સીની વેલ્યુ પણ 5 થશે અને એની વેલ્યુ પણ 5 થશે. એના પછી એ ઇક્વલ ટુ બી, બીની વેલ્યુ 10 છે, બરાબર, એની વેલ્યુ 5 છે. તો આપણે બી એઝન કર્યો છે એને, તો હવે એની વેલ્યુ 10 થશે, બીની વેલ્યુ 10 થશે અને સીની વેલ્યુ 5 ની 5 રહેશે. નેક્સ્ટ બી ઇક્વલ ટુ સી, બીની વેલ્યુ 10 છે, સીની વેલ્યુ 5 છે. તો સી મેં બીને એઝાઇન કર્યો છે એટલે હવે બીની વેલ્યુ 5 થઈ જશે. તો એની વેલ્યુ 5 હતી, બીની વેલ્યુ 5 થઈ ગઈ, એની વેલ્યુ બીની વેલ્યુ 10 હતી, હવે ઈ એની વેલ્યુ મેં ટ્રાન્સફર કરી દીધી. આને કહેવાય વેલ્યુ સ્વેપિંગ. વેલ્યુ પ્રોગ્રામ રન કરાવું છું. કમ્પાઇલેશન ફોર ટેન. ફર્સ્ટ વેલ્યુ છે 34, સેકન્ડ વેલ્યુ છે 10 છે. અહીંયા ફર્સ્ટ વેલ્યુ 10 થાય, સેકન્ડ વેલ્યુ 34 થાય. આ છે વિથ યુઝિંગ થર્ડ વેરિયેબલ. વિથ યુઝિંગ થર્ડ વેરિયેબલ હવે યુઝ કરો છો વિથઆઉટ યુઝિંગ થર્ડ વેરિયેબલ. બેઝિકલી એક્ઝામની અંદર વધારે પૂછે છે.
without using third variable. Complete. અને બંધ કરું છું, કરું છું વિથ યુઝિંગ થર્ડ વેરિયેબલ, એક મિનિટ, અને ક્લોઝ કરું છું. કોમેન્ટ કરું છું, રેડી, વિથ યુઝિંગ થર્ડ વેરિયેબલ છે. અહીં એ અને બી ના વેરિયેબલ લીધા છે, એ અને બી બે વેરિયેબલ લીધા છે. એ અને બી, એ અને બી ની વેલ્યુ ઇન્સ ઇન્સર્ટ કરાવેલી છે સ્કેનએફ થ્રુ. સ્કેનએફ પર્સન્ટેજ ડી એડ્રેસ ઓફ એ અને સ્કેનએફ પર્સન્ટેજ એડ્રેસ ઓફ બી, એ અને બી ની વેલ્યુ ઇન્સર્ટ કરાવેલી છે. હવે પ્રોસેસ કરી છે, એ ઇક્વલ ટુ એ પ્લસ બી, બી ઇક્વલ ટુ એ માઇનસ બી, અને એ ઇક્વલ ટુ એ માઇનસ બી. આ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન એક મૂકેલી છે. હવે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન તમારે યાદ રાખવાની છે. પ્રોસેસ કઈ રીતે થાય છે સમજાવું છું. એ ઇક્વલ ટુ એ પ્લસ બી, એની વેલ્યુ 10 છે, બી ની વેલ્યુ 20 છે. A ની વેલ્યુ 10 છે, B ની વેલ્યુ 20 છે. કમ્પ્લીટ. આમાં કોઈનો વાંધો, નીચે લખતો જાઉં છું. ડબલ સ્લેશ, સોરી, સ્ટાર સ્લેશ, કોમેન્ટ કરી નાખી. A ઇક્વલ ટુ 10, B ઇક્વલ ટુ 20. રેડી, સ્કેનર થ્રુ મેં વેલ્યુ ઇન્સર્ટ કરાવી, એમાં 10 છે, બીમાં 20 છે. પછી કીધું છે એ ઇક્વલ ટુ એ પ્લસ બી, એટલે 10 પ્લસ 20 ઇક્વલ ટુ 30 ઇક્વલ ટુ એ. રેડી, એટલે હવે એની વેલ્યુ એ ગઈ, એટલે આ સ્ટેજની અંદર, આ સ્ટેજ પછી A ઇક્વલ ટુ A પ્લસ B, એટલે A ઇક્વલ ટુ A પ્લસ B એવા કેસની અંદર હવે A ઇક્વલ ટુ 30 છે, B ઇક્વલ ટુ 20 છે. કમ્પ્લીટ. હવે આમાં કોઈને વાંધો તો નહીં આવે. નેક્સ્ટ પ્રોસેસ છે A B ઇક્વલ ટુ A માઇનસ B, B ઇક્વલ ટુ A માઇનસ B, એની વેલ્યુ કેટલી છે? 30. B ની વેલ્યુ કેટલી છે? 20. ઇક્વલ ટુ કેટલા થાય? તો કે 10. બરોબર. થી કોને એઝાઇન કરી છે આપણે? તો કે B ને. તો હવે શું થશે? A ઇક્વલ ટુ 30 થયા, બી ઇક્વલ ટુ 10 થયા. નેક્સ્ટ અને લાસ્ટ પ્રોસેસ, એ ઇક્વલ ટુ એ માઇનસ બી, એ કેટલા છે? 30. બી કેટલા છે? 10. વેલ્યુ કેટલી આવી? 20. કોને એઝાઇન કરી? એને. તો એ ઇક્વલ ટુ 20 થયા અને બી ઇક્વલ ટુ 10 થયા. જોઈ લ્યો, હવે તમે જ્યાંથી ચાલુ કર્યું હતું એ ઇક્વલ ટુ 10 હતા અને બી ઇક્વલ ટુ 20 હતા, જ્યાં પૂરું થયું જો, એ ઇક્વલ ટુ 20 છે અને બી ઇક્વલ ટુ 10 છે. થઈ ગઈ વેલ્યુ સ્વેપ. આ વચ્ચેની પ્રોસેસ છે, લખી દીધી છે. એ ઇક્વલ ટુ એ પ્લસ બી, એટલે એની વેલ્યુ 10 છે, બીની 20, 30 થી કોને મળી? એને મળી, એટલે એની વેલ્યુ 10 માંથી 30 થઈ ગઈ. અમારી પ્રોસેસ છે, અમારી પહેલી પ્રોસેસ છે. લખવું હોય તો આખી પ્રોસેસ લખી દો, એ ઇક્વલ ટુ એ પ્લસ બી, શું થશે? 30 ઇક્વલ ટુ એ પ્લસ બી, એટલે હવે એની વેલ્યુ 30 થાય, બીની વેલ્યુ 20 થાય. હવે લખ્યું છે એ બી ઇક્વલ ટુ એ માઇનસ બી, એટલે થશે 30 માઇનસ 20 અને 10 અને 20, એ માઇનસ બી, એટલે અહીંથી ચેન્જ કરું છું, 10 ઇક્વલ ટુ, આ પ્રોસેસ છે. રેડી, એ એની વેલ્યુ 30 છે, બીની વેલ્યુ 20 છે, એ
बी इक्वल टू ए माइनस बी है, टेन इक्वल टू 30 माइनस 20। हम ए नी वेल्यू 30 है, बी नी वेल्यू 10 है, प्रोसेस है ए इक्वल टू ए माइनस बी, थे 20 इक्वल टू 30 माइनस 10, અને પછી તમારો આન્સર એ ઇક્વલ ટુ 20 અને બી ઇક્વલ ટુ 10, આખી કી પ્રોસેસ મેં તમને અહીંયા લખી દીધી છે. રેડી, આખી પ્રોસેસ છે જે મેં તમને લખી દીધી છે. તો આને કહેવાય છે વિથઆઉટ યુઝિંગ થર્ડ વેરિયેબલ. એક્ઝામ અંદર આ પૂછવાની શક્યતા વધુ છે. મિનિટ વેલ્યુ સ્વેપિંગ આપણે હવે બેઝિક પ્રોગ્રામ એટલા પૂરા થયા છે. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે નવા પ્રકારના પ્રોગ્રામ ક્રિએટ કરશે. થેન્ક યુ.